વલસાડ પોલીસ જાપ્તમાં ઉભેલા મહાશયનું નામ છે દિનેશ સિંધે, જે મુંબઈના બોરીવલી રેલવે પોલીસમાં ફરજ બજાવે છે. પરંતુ દિનેશ સિંધે પોલીસની ફરજ બજાવવાના બદલે લોકો પાસે પૈસા પડાવવામાં માહિર છે. લોકો પાસેથી પૈસા પડાવવા દિનેશ સિંધે એક પંટર પણ રાખ્યું છે. દિનેશ સિંધે પોતાના સાથીની બદલતી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને કાયદાની માયાજાળમાં ફસાવી રૂપિયા પડાવતા હતા. ત્યારે અંતર્ગત 25મી ફેબ્રુઆરીના રોજ તેમના વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. એ વખતે આ સસીને ચેક કરતા હતા, તે વખતે એની પાસેથી સિગરેટ અને એ મળેલો તો લાઇટર મળેલો કે સિગરેટ ને લાઇટર રાખવું ગુનો બને છે તેમ કરી તેને ધમકાવેલો. તે વખતે સાજીએ પૂછેલું કે તમે કોણ છો, તો કે હું પોલીસ છું, અમે પોલીસ છીએ એમ જણાવેલું. અને તે વખત આ પાટીલે કીધેલું કે સિંધે ચલ અપના કામ હો ગયા એવું થયું. એ દરમિયાનમાં કોઈ પેસેન્જરે ચેન પુલિંગ કરેલ અને ચાલુ ટ્રેને જે સાજીનો અરે શશીનો મિત્ર સાજી ટ્રેનમાંથી પડી ગયેલો હતો. પોલીસ કોન્સ્ટેબલ શિંદેનો સાગરીત મેલવિન પોતાને રેલવેના અધિકારી તરીકે ઓળખ આપતો હતો. પોલીસ ફરિયાદ બાદ વલસાડ પોલીસે મેલવિનની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન દિનેશ સિંધેનું નામ ખોલ્યું હતું. હાલ વલસાડ રેલવે પોલીસે બંનેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પાટીલ નામનો વ્યક્તિ છે, વલસાડ તરફ આવવાનું બિલકુલ બંધ કરી દીધેલ અને તે વખતે આ સિંધેને જણાવેલ કે આ રીતે બનાવ દાખલ થયેલો હોય જેથી તું અત્યારે વલસાડમાં આવતો નહીં તેમ જણાવતા આ પાટીલે વલસાડ આવવાનું બંધ કરી દીધેલ. છેલ્લા 4-5 મહિનાથી આવતો નહોતો અને આ બંને પોતાના જે તે વખતના મોબાઈલ ફોનો બંધ કરી દીધેલ અને એમાં કોલ ડિટેલ પણ અમે મેળવેલ છે, તપાસ ચાલુ છે. આ વલસાડથી બોરીવલી સુધી મુસાફરોને કાયદેકીય માયાજાળમાં ફસાવી લોકો પાસે રૂપિયા ખંખેરતા આ બંને તોડબાજો હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે પોલીસ તપાસ દરમિયાન હજુ વધુ ગુનાઓ ઉકેલાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. માનવ ઠાકોર, વીટીવી, વલસાડ.